વાત ગુજરાતની કરીએ વડોદરાની સયાજી હોસ્પિટલની કેટલીક ઈ રિક્ષાનો ભંગાર આમ તો ભંગાર હાલતમાં ઈ રિક્ષા જોવા મળી રહી છે. સયાજી હોસ્પિટલ સંકુલને સ્વચ્છ રાખવા માટે સરકાર દ્વારા એક તો ઈ રિક્ષાઓ ફાળવવામાં આવી, એક નવી પહેલ હતી, પરંતુ મોટાભાગની ઈ રિક્ષા ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. હોસ્પિટલના સ્ટોર નજીક સફાઈનો અભાવ છે. સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે હોસ્પિટલને ફાળવેલી ઈ રિક્ષા લગભગ બંગાર હાલતમાં છે. વડોદરાની સયાજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે અને સ્વચ્છતા સહિતની સારવાર તો ઘણી સારી મળે છે, સારવાર તો એના એમાં તો કોઈ બે મત નથી, પરંતુ જે સ્વચ્છતા છે એના નામ પર મીંડું હોવાનું કહેવાઈ રહ્યું છે. એવું નથી કે હોસ્પિટલની અંદર સફાઈ નથી થતી, પરંતુ આજે રિક્ષાઓ જે છે ખંડેર હાલતમાં થઈ ગયેલી છે. આ સ્વચ્છ હોસ્પિટલ સ્વચ્છ ભારતની વાતો કરે છે ત્યારે અહીં આગળ જ બિલકુલ આપ જોઈ શકો છો કે આ સીધું દ્રશ્ય આપ જુઓ કે કેટલી પારવાર અહીં આગળ આ ગંદકીનું સામ્રાજ્ય છે. આ એક રિક્ષા અમે આપને બતાવી રહ્યા છે. આ રિક્ષા બહુ વર્ષો જૂની રિક્ષા હોય એવું તો નથી લાગી રહ્યું, પરંતુ આ ભંગાર હાલતમાં થઈ ગઈ. એક બે વર્ષ માળ વપરાયો હશે અને આ રિક્ષા ભંગાર હાલતમાં થઈ ગઈ. એવી જ બીજી રિક્ષા છે કે આ બીજી રિક્ષાનું બી આપ દ્રશ્ય સીધું જોઈ શકો છો કે આ બીજી રિક્ષા પણ એ જ હાલતની અંદર આ નજરે પડી રહી છે. આ આ એ પ્રકારની આપણે રિક્ષા આપણે બતાવીએ કે ભંગાર હાલતમાં એ રિક્ષા પણ આ રિક્ષા પણ ભંગાર હાલતમાં નજરે પડી રહી છે. આ વડોદરાની સયાજી હોસ્પિટલના દ્રશ્ય આપ સીધા કે એક તરફ ન કરે નારાયણ કોરોનાને લઈને તંત્ર એલર્ટ છે ત્યારે સ્વચ્છતા પર બી ભાર મુકાય છે, ત્યારે સ્વચ્છતા થાય છે, સ્વચ્છતા નથી થતી એવું નહીં, સ્વચ્છતા થાય છે, પરંતુ આજે ભંગાર હાલતમાં વાહનો થઈ ગયા છે તેના માટે જવાબદાર કોણ એ પણ સૌથી મોટો સવાલ છે. રૂપેશ શોખથી જી